ગિરનારી, જય ગિરનારી, મને ખબર હતી પણ તોય પૂછ્યું મેં. આ બાજુ જોઈને બોલ રાગ, તું શું કરે છે અત્યારે? ગાંઠિયા દઉં છું. ગાંઠી આપે છે? ઓકે. અને ગાંઠી આપતી વખતે તું શું બોલે છે? જય ગિરનારી. બરાબર, બીજું શું બોલે છે આગળ? જય ગિરનારી પછી લેતા જાવ પ્રસાદ. જય ગિરનારી બોલતા બોલતા. અને જય ગિરનારી બોલતા બોલતા લેતા જાવ પ્રસાદ. ઓકે. તમારા પપ્પા અને મમ્મી આજે સરસ કામ કરે છે ત્યારે તમને કેવું લાગે છે? રાગ મસ્ત મસ્ત લાગે છે. હા, એમ કેવા છે પપ્પા અને મમ્મી? મસ્ત. એમ એમને તું કયું ગીત ગાવા માટે કહે છે તારે સાંભળવું હોય તો? સંભળાવ ચાલ એક લાઈન. મિત્રો, રાગને ભગવાને રાગ આપ્યો જ હશે કારણ કે કીર્તિદાન ગઢવીનું સંતાન છે. તો ભવિષ્યમાં આપણને કદાચ એક કલાકારના સ્વરૂપમાં પણ એ જોવા મળે. બિલકુલ. શું કહેશો રાગ વિશે? રાગ એક રાગ જ છે આમ તો. સંગીતમાં રાગ એટલે ગાયકીનો પ્રકાર છે અને આ એક કીર્તિભાઈ માટે વરદાન છે. બિલકુલ. રાગ બધી જ રીતે કીર્તિદાનનું ઉજળું નામ છે, એવું જ નામ મોટું કરતા. અમે ગાંધીધામમાં જ્યારે બાગેશ્વર બાબા પાસે બેઠા હતા ત્યારે બાગેશ્વર બાબાના એ શબ્દો હતા ધીરેન્દ્ર શાસ્ત્રીજીના, કે કીર્તિભાઈને કીધું કે કીર્તિભાઈ તમારી જેટલી લોકચાના છે ને એનાથી કે અનેક ગણી વધશે આને. રાગને એવો એવું ભવિષ્યવાણી કરી? હા, ભવિષ્યવાણીઓ ગાંધીધામની. હું સાક્ષી હતો ત્યારે. એટલે આ રાગ અમારા માટે તો બહુ ગરણો છે. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિદ દિનેશમાં વધુ એક વખત કીર્તિદાનભાઈ ગઢવી સાથે બેઠો છું. અહીંયા બેસવાનું એક જુદું કારણ છે. શિવનો જીવ છે અને શિવે એટલી બધી કીર્તિ આપી છે કે કીર્તિ મળ્યા પછી છે ને માણસ પડી જવાની શક્યતા વધારે હોય છે, પણ એટલા માટે પડ્યા નથી કારણ કે એમને જે એમની જોડે જે છે, એમના જે અર્ધાંગિની છે એ પણ જોડે છે અને એ સરસ વ્યક્તિત્વ છે અને બંને સરસ કામ કરે છે અને લાડલી ફાઉન્ડેશનની આપણને ખબર છે દીકરીઓ માટે સરસ કામ કરે છે. શિવના ભજન તો ઘણા બધા ગાયા હશે, કલાકારની શરૂઆતમાં પણ તમે તળેટીમાં ગાવા આવતા હશો, પણ છેલ્લા બે વર્ષથી આપણે જે શિવોત્સવ અહીંયા શરૂ કર્યો છે આ વખતે બીજું વર્ષ છે, એના વિશે વાત કરો. છેલ્લા 12-15 વર્ષથી શિવરાત્રિના મેળામાં ભારતીય આશ્રમથી શરૂઆત કરી અને ગરવા ગિરનારની ગોદમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરવાનો અવસર મને મળ્યો છે અને અહીંયા ગુજરાતના તમામ ભજનિકો, તમામ કલાધારો, તમામ કલાકારો આવતા હોય છે કારણ કે આ ગિરનારી મહારાજનો મેળો છે અને શિવ એક જ દેવ એવો છે જેની પાસે ગમે તે સ્વરૂપે તમે જઈ શકો. તમે શુદ્ધ હો, અશુદ્ધ હો, પવિત્ર હો, મને આ વાત બાગેશ્વર ધામે હમણાં કરી મને ખૂબ ગમ્યું કે એકમાત્ર દેવ એવો છે જેની પાસે જવા માટે કોઈ સિસ્ટમ નથી. ગિરનારી મહારાજ એવો દેવ છે કે 18 વરણ કોઈ પણ રીતે આવો તમે પણ આવો, એનું નામ લો. અને બે વર્ષથી, છેલ્લા 5-7 વર્ષથી મને વિચાર થતો કે આયા એક ઉતારો કર્યો હોય તો, કારણ કે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ પ્રતિષ્ઠા આપી છે. મારા જેવા સામાન્ય જીવને આટલો બધા પ્રેમ થકી કંઈક નામ પરમાત્માની દયાથી, મારા માવતરની કૃપાથી, મારા માવતરના આશીર્વાદથી થોડું ઘણું નામ પ્રાપ્ત થયું છે. તો આપણી સમાજ પ્રત્યેની કંઈક જવાબદારી, કંઈક સમાજને શું આપીએ? સમાજે તો આપણને 365 આપણને રોટલા ખવડાવો, સમાજના ખાઈએ ને કલાકાર, કારણ કે સમાજ ઉપર નિર્ભર હોય છે કોઈ પણ કલાકાર. તો સમાજને રોટલા ખવડાવવાનો અવસર મળે, સમાજને અહીંયા આવી બધા આગંતુકો આવે, ભાવકો આવે અને બે હાથ જોડે પગે લાગે અને ભોજન કરાવે છે અને આ અવસર હું જવા દેવા નથી માગતો. એટલે બે વર્ષથી શિવોત્સવ અહીંયા ગુજરાતના તમામ કલાધારો આવે છે, પોતપોતાની કલા દર્શાવે છે અને ગિરનારી મહારાજના ખોળામાં આનંદ કરીએ છીએ. તમે રૂબરૂ મળો તો અને સ્ટેજ ઉપરથી એવું કહો છો
કે ભજન અને ભોજન તો અહીંયા, કદાચ ભજન ક્યાંક બીજે સાંભળો તો ચાલશે, ભોજન અહીંયા લેવાનું. મારી વિનંતી, આ વખતે થોડી વ્યવસ્થા એટલા માટે વધારવી પડે, વધારવી પડે, કારણ કે ગઈ વર્ષે નારણબાપુની સિદ્ધ જગ્યામાં ભજન કર્યા, પણ જગ્યા ખૂબ નાની પડતી હતી. આવેલા મહેમાનોને આપણે બોલાવતા ભાવથી અને એમની સગવડતા ન સાચવી શકીએ તો આપણને એમને બોલાવવાનો અધિકાર નથી, એવું મારું વ્યક્તિગતપણે માનવું છે. વિશાળ જગ્યા મળી છે આ વખતે અને એનો અમે ફાયદો ઉઠાવ્યો છે, ને લોકો હજારોની સંખ્યામાં તમે જોઈ શકશો હમણાં ભોજન કરે છે, પ્રેમથી આરામ કરે છે, આખી રાત ભજન સાંભળે છે. ગઈ રાત્રે 6, 7, 8 ત્રણ દિવસનો ઉતારો કર્યો છે. 6 તારીખે સવારે 6:15 ભજન પૂરા કર્યા અને ખૂબ પછી બધા નાસ્તો કરીને પોતપોતાના પથારીમાં ગયા. બેન, તમને એક મારો સવાલ કરવો છે, કારણ કે જ્યારે રસોડાની વાત આવે ને એટલે બહેનોને વધારે ચિંતા હોય, કારણ કે આ તો બધી કંઈ જ દે છે, ભોજન અહીંયા લેવાનું. તો જે રીતે અરવિંદભાઈ અને આખી ટીમ જે રીતે મહેનત કરે છે, મેં જોયું કે જે ડીશ છે ને એ લગ્ન પ્રસંગોમાં હોય ને એવી છે. ડીશ લગ્ન પ્રસંગોમાં હોય એવી એ રીતનું, પણ સાથે સાથે ક્વોલિટી બી એટલી જાળવેલ છે અને બધાની મહેનત છે, સાથે સાથે એટલો જ પ્રેમ અને સહકાર પણ મળેલ છે, એટલે ખૂબ લોકોએ ભોજન લીધું અને ભજનમાં પણ એટલો જ આનંદ કરેલ છે. ભજનના કારણે કીર્તિબેને કીર્તિ મળી છે અને તમે તો એમના જીવન સંગીની છો, તો જીવનમાં જ્યારે મોકો મળે શિવ માટે, શિવના ભક્તો માટે કે શું કરવાનો, તો વ્યક્તિગત કેટલો સંતોષ થાય છે? અમારા જે છે કુળદેવી એ રવેચીમાં છે, પણ મારી શ્રદ્ધા ખૂબ નાનપણથી જ શિવમાં બેસેલી છે, એટલે મને શંકર ભગવાન જે શિવ તત્વ છે એના પ્રત્યે ખૂબ જ લાગણી છે. અને અત્યારે આ શિવની પ્રતીતિ કરાવતો હોય આપણને, આપણા મનથી આપણે માનીએ તો શિવ અંદર જ છે, અને અહીંયા આપણે ગિરનારની ગોદમાં આવતા હોય ત્યારે એ પ્રતીતિ ચોક્કસપણે આપણે કરી શકતા હોઈએ છીએ અને ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ. 2 દીકરા છે ભગવાને આપેલા, પણ ઘણી બધી દીકરીઓ માટે જ્યારે તમને ઘણી બધી દીકરીઓ કીર્તિભાઈએ આખી દુનિયામાંથી એક મોકો મળ્યો છે તમને, એ લાડલી ફાઉન્ડેશન વિશે તમે શું માનો છો, તો તમને કેવો આનંદ થાય છે? દીકરી ભગવાને આપી નહીં એ વસ્તુની ખોટ રહેશે, પણ સાથે સાથે જે બધી સમાજની જે દીકરીઓ છે એની માટે આપણને કંઈક કરવાનો અવસર મળે તો એ ખૂબ મોટો એક લાવા તરીકે એ વસ્તુને જોઈએ છીએ. લાડકી ફાઉન્ડેશનની શરૂઆત અમેરિકામાંથી કરી અમે 2 વર્ષ પહેલાં. હજી એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, કારણ કે વિદેશથી પૈસો લાવવો થોડો અઘરો છે, ત્યાંનું રજિસ્ટર, ત્યાંની ગવર્મેન્ટની માન્યતા, ત્યાં થોડું ઘણું ફંડ ભેગું થયું છે, એ બધું ફંડ લાવી ભારતમાં ત્યાર પછી અમે અહીંયા રજિસ્ટ્રેશન કરાવશું. પણ મૂળ વાત એ છે કે આપણો સૌરાષ્ટ્રનો એક દોહો છે કે ધરાવીન ધાનન નીપજે, કોડવીન માડું ન હોય, જેસર જખરો નીપજે, જેની મા ઓથલ પદરમની હોય. તો આવનાર 50 વર્ષ પછી આપણે, હું તમે 100 વર્ષ તો જીવવાના નથી, 150 વર્ષ તો જીવવાના નથી, પણ આવનાર સમયમાં 50 વર્ષ પછી ગુજરાત જો મજબૂત બનાવ્યું છે તો માને, દીકરીને મજબૂત બનાવ્યું છે. કારણ કે એ જન્મની જણ તો માએ, કવિએ માને જ કીધું છે, બાપુજીને કાંઈ નથી કીધું, જન્મની જણ તો ભગત જણ કા દાતા કા સૂર. એટલે જે સમાજમાં એવા મજબૂત પુત્રોનું નિર્માણ કરશે માં, કારણ કે એ ક્યારે કરશે કે પોતે મજબૂત હશે, તો એની શારીરિક એટલે મેડિકલ માટે અને એના એજ્યુકેશન માટે અમે ખાસ લાડકી ફાઉન્ડેશન ચલાવ્યાનું વિચાર અમેરિકાથી આવ્યો હતો. હજુ અહીંયા પ્રચાર પ્રસાર કરતાં હજુ 1-2 વર્ષ નીકળી જશે, કારણ કે ત્યાંથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે, ત્યાંથી ફંડ લાવશું અને પછી અહીં રજિસ્ટ્રેશન કરાવશું. અને શિવરાત્રિના મેળામાં બહુ જાણીતા બિલ્ડર, મારા ભાઈ જેવા મિત્ર જે જૂનાગઢના અગ્રણી બિલ્ડર છે, એ ખૂબ ભાવક માણસ છે, એટલે અમે 2-4 વર્ષથી અમે વાત કરતા હતા, મેં કીધું આવું કરું તો, પણ હવે હું આયોજનનો માણસ નથી, હું કલાનો માણસ છું, હું અલગારી માણસ છું, પણ એ માણસે અરવિંદભાઈ દાસારામ એટલી મહેનત કરે છે કે જ્યારથી અમારે નક્કી થાય કે ભાઈ આપણા શિવરાત્રિ કરીએ ત્યારથી તનતોડ મહેનત, અને એ છેલ્લા 20 દિવસમાં મહેનત કરી, અને એને એવું હોય છે, હું કહું કે આપણે આટલું કરશું તો એ એનાથી સવાયું કરે છે, એનો આનંદ છે, કારણ કે એનો પોતાનો રસનો વિષય. તમે ગઈ વખતે એમને અનુમાન કીધા હતા? અનુમાન છે મારો અનુમાન, અને હું એટલો દાવા સાથે, એમણે પણ એવું મને કીધેલું ગયા વર્ષે કે કીર્તિદાન જ્યાં સુધી કરશે ત્યારે વહીવટને વ્યવસ્થા બધી હું કરીશ. બિલકુલ. કીર્તિભાઈ, એમની સાથે થોડુંક રસોડામાં જઈને અમે વાતચીત કરવાના છીએ અને એમને તમે નજીક આવો, ચલો આપણે સાથે જઈએ છીએ, ચાલો સ્ટેજ ઉપર પરફોર્મ કરવાના છો, પણ એક લાઈન શિવ માટે સાંભળવી છે. પ્રદીપભાઈ ગઢવીની રચના મને બહુ ગમે છે, કારણ કે શિવ એવો દેવ નથી કે એને શ્રાવણ મહિનામાં ભજવો જોઈએ. આપણી કરુણતા સમાજની છે કે શ્રાવણ મહિનામાં શિવના ભક્તો ક્યાંથી નીકળી જાય છે અને 11 મહિના ક્યાં જાય છે ખબર નહીં. પ્રદીપ ગઢવીની રચના, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો દેવ દિન,
છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ડમ શંખ ના નાદ કરે છે શિવ ને ભજો જીવ દિન રાત એ ભોળા ને ભજી લો ને દિન રાત. અને શિવ મને ખૂબ પ્રિય છે એમ કહાણી છે કે વિશ્વની સંત પૂજ્ય મોરા બાપુ હમણાં થોડા ટાઈમ પહેલા કથામાં એવું કીધેલું કે શિવની ત્રણ વાર બાપુ બોલ્યા છે, શિવની જે ખરા હૃદયથી પ્રાર્થના કરે છે, પૂજા કરે છે, અર્ચના કરે છે એની બધી મનોકામના શિવ પૂરી કરે છે, પૂરી કરે છે અને પૂરી કરે છે. અને મેં ગઈકાલે પણ વાત કરી કે આપણે આપણા આત્મા ઉપર હાથ રાખીને કહેવું જોઈએ કે આપણી લાયકાત કરતાં ભોળાએ કેટલું આપ્યું છે. શિવ ઝેર પીતો હતો ને પચાવી શકતો હતો, સફળતા ઝેર છે હું તો માનું જ છું, તમને એટલી બધી સફળતા ભગવાને આપી છે તો સફળતા પચાવી શકે એના માટે શિવ જવાબદાર છે. સફળતા પાત્ર ઉપર આધાર છે, કારણ કે ઝેર છે ને બિલકુલ, કારણ કે સફળતા એને મળે છે જેની પર કોઈ સદગુરુની કૃપા હોય, જેની પર માવતરની કૃપા હોય. પચાવી ના શકે એના માટે ઝેર છે, પચાવી ના શકે એના માટે ઝેર છે, એ પાત્ર નથી તો એના માટે ઝેર છે, જો પાત્ર છે તો એના માટે અમૃત છે. તો તમે અમૃત બનાવ્યું છે તો મારી સદગુરુની કૃપા છે, મારા માવતરના વડીલોનો પ્રેમ છે, બાકી આ બહુ અઘરી વસ્તુ છે. એ જ પૂછો મેં કહેલા ગુરુ છે ને ધ્યાન ના રાખો તો ઝેર બની. ધરતી પર પગ રાખવા જોઈએ મને એટલું ખબર છે, કારણ કે ધરતી માં છે અને માના ખોળામાં બાળક ફરતું હોય તો એ પડે તો ક્યારેક માં એને સંવારી લીધું હોય છે અને જે હવામાં ઉડે છે પછી માન જવાબદાર નથી હોતી. મિત્રો વ્યવસ્થાના ભાગરૂપે કીર્તિભાઈ હવામાં અત્યારે ઉડે છે એટલે કે જરૂર લાગે તો હવાઈ સેવાનો ઉપયોગ કરે છે, પણ એક સમય હતો કે નાના મોટાભાઈ જોડે સ્કૂટરમાં પણ સ્ટ્રગલના દિવસો પસાર કર્યા છે. મારા મોટાભાઈ બિરાજમાન છે, તમે અહીંયા જ છે, ઓકે. સ્કૂટરમાં એમનો ફોટો આપણે દિવ્ય ભાસ્કરના ઇન્ટરવ્યુમાં મૂકેલો. અને કચ્છમાં જ્યારે કાર્યક્રમમાં જાય તો એમના સસરા એમને ગાડીની વ્યવસ્થા કરી આપેલી, એવા દિવસો પણ એમને જોઈ લે. અને ઘણી બધી વાતો એમના ઇન્ટરવ્યુમાં છે, લિંક પણ આપું છું, તો આપણે જઈએ. શિવરાત્રિના મેળામાં આવ્યો છો, ખુદ કીર્તિદાન ગઢવી અને એમના વાઇફ તમને પ્રસાદ આપે છે, શું લાગે? આવું આનંદ તમને પહેલી વાર જોવા જરે છે કે કીર્તિદાન ગઢવી મોટા કલાક્રમને જમારે એટલે અમારે જમવું તો પડે ને, એટલે સારું લાગે છે, બહુ આનંદ આવે છે અમને અહીંયા મેળામાં આવ્યા છીએ. એની વાત પાછ વાતમાં જવા દો તમે કીર્તિદાનની. દિનેશભાઈ આપ જોઈ શકો છો કે કીર્તિભાઈ જે છે જેમ ભજનના સ્વરૂપમાં જે એમને પોતાને એવી કલા છે એટલે એને પોતાને એવું લાગે છે કે અરવિંદભાઈ હું ને તમે જે જમો છો બરાબર છે, એ મારે ક્વોલિટીની એ વસ્તુ આપણે બધા માટે જોઈએ, અમારા માટે બધા સરખા છે. આપ આ ડીશ જોઈ શકો છો કે જે લગ્ન પ્રસંગમાં જેમને 700-800 હજાર રૂપિયાની થાળી હોય એ પ્રમાણેની અમારે આ બધી વ્યવસ્થા અહીંથી જ તમને બતાવવાનું ચાલુ કરવું છું. એટલે આ બધી વસ્તુ કેવી છે દિનેશભાઈ કે ભાવથી આવેલા મહેમાનો છે એને અમે ભગવાન માનીએ છીએ ને એને આ અમે થાળ પીરસીએ છીએ. ભગવાન અહીંયા પણ છે. શું નામ તમારું? મારું નામ ગીતાબેન કનુભાઈ બારોટ. ગીતાબેન કીર્તિદાન ગઢવી જેમને આ બીજી વખત શિવોત્સવનું આયોજન કર્યું, ગયા વર્ષે કર્યું હતું, જે અરવિંદભાઈ છે તેના છે, આ જે વ્યવસ્થા કરી છે ને બહુ સરસ, ભજન અને ભોજનની પણ જે વ્યવસ્થા છે, ભગવાન ખૂબ સુખી રાખો, એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ હર તમને હર આશા પૂરી કરે, હર દુઃખ દૂર કરે, સુખ ભરપૂર આશા સપોર્ટ કરે. ભોજન કેવું? સરસ સર, લગનમાં છે એથી ને સરસ એવું ભોજન. મેં વાત સાંભળી એટલે હું બપોરે વાત સાંભળી, મેં સાલો કીર્તિભાઈને જાવી અને પ્રસાદ ભગવાનને લઈ આવી, સોમનાથ દાદા ખૂબ એમને સુખી રાખે.